આજે આપણે સ્વાધ્યાય 3.3 એના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે, બહુ સહેલો છે, કે જે પ્રત્યેક સૈનિક આપેલા છે એના પરિવર્ત સૈનિક મેળવવાના છે. જો પહેલો સૈનિક આપેલો છે એના ઘટકો છે, જો સ્તંભ સૈનિક છે 5, 1/2 અને -1. બહુ ઇઝી વસ્તુ છે કે આપણે એનો પરિવર્ત સૈનિક શોધવો હોય તો પ્રત્યેક હાથને અનુરૂપ સ્તંભમાં કેળવવામાં આવે. ઓકે, ચલો આજે 5 છે. ઓકે, પહેલી હાથને પહેલા સ્તંભમાં ફેરવીશ, બીજી હાથ 1/2 એને બીજા સ્તંભમાં, અને ત્રીજી હાથના ઘટક -1ને ત્રીજા સ્તંભમાં ફેરવીશ. એટલે કે સ્તંભ સૈનિકનું રૂપાંતર હાર સૈનિકમાં થઈ જશે. બીજો પ્રશ્ન છે, એમાં 2/2 સૈનિક આપેલો છે, એનો પરિવર્ત સૈનિક મેળવવાનો છે. તો પહેલી હાથના ઘટકોને અનુરૂપ પહેલા સ્તંભમાં અને બીજી હાથના ઘટકોને અનુરૂપ બીજા સ્તંભમાં ફેરવીએ તો તેનો પરિવર્ત સૈનિક મળે. અને પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે, એમાં પણ પહેલી હાથને અનુરૂપ ઘટકોને પહેલા સ્તંભમાં, બીજી હાથના ઘટકોને બીજા સ્તંભમાં, અને ત્રીજી હાથના ઘટકોને ત્રીજા સ્તંભમાં. તો આ રીતે આપણને એનો પરિવર્ત સૈનિક મળી જાય. ચલો હવે આગળનો પ્રશ્ન લઈએ. હવે જે પ્રશ્ન નંબર 3, એમાં એ ડેશ આપેલું છે જો, અને બી આપેલું છે. તો આપણે આ બે નિયમો ચકાસવાના છે. ઓકે, ચલો હવે અહીંયા તો પહેલા એ ડેશ આપેલું છે. પહેલો નિયમ ચકાસવા માટે ડાબી બાજુનું પદ જુઓ, એ પ્લસ બી નો ડેશ. હવે ડાબી બાજુનું પદ શોધવા માટે સૌ પ્રથમ આપણે એ પ્લસ બી શોધવું પડશે, અને એ પ્લસ બી શોધવા માટે આપણી પાસે સૈનિક એ હોવો જોઈએ. રકમમાં આપણને સૈનિક એ નથી આપ્યો, પણ એ ડેશ આપેલો છે. તો સૈનિક એ શોધવા માટે શું કરીશું, એ ડેશ નો ડેશ લઈએ, એટલે કે સૈનિક એ ના પરિવર્ત સૈનિક નો પરિવર્ત સૈનિક, એટલે એ સૈનિક પોતે મળે, જે આપણે આગળના નિયમોમાં ભણી ગયા છે. તો એ ડેશ નો ડેશ શોધીશું. સેમ વસ્તુ અહીંયા પણ, પહેલી યાદને અનુરૂપ પહેલા સ્તંભમાં, બીજી યાદને અનુરૂપ બીજા સ્તંભમાં, અને ત્રીજી યાદને અનુરૂપ ત્રીજા સ્તંભમાં ફેરવવામાં આવે તો એ ડેશ નો ડેશ મળી જાય, એટલે આપણને સૈનિક એ મળી ગયો. હવે સૈનિક બી આપેલો છે, એના ઉપરથી બી ડેશ મળી ગયો. તો સૌ પ્રથમ આપણે સૈનિક એ, સૈનિક બી, એ ડેશ અને બી ડેશ આ વસ્તુઓ શોધી કાઢી. હવે પહેલા નિયમને ચકાસવા માટે આપણે જે ડાબી બાજુનું પદ છે એમાં એ પ્લસ બી શોધી, એટલે કે સૈનિક એ અને સૈનિક બી નો સરવાળો લઈશું. હવે સરવાળો આપણને આવડે જ છે, બે સૈનિકોનો એના અનુરૂપ ઘટકોનો સરવાળો લઈએ, અને ત્યાર પછી એ પ્લસ બી આખાનો ડેશ, એટલે કે આપણને જે એ પ્લસ બી સૈનિક અહીંયા મળ્યો એની પહેલી હાથને અનુરૂપ પહેલા સ્તંભમાં, અને બીજી હાથને આ રીતે બીજા સ્તંભમાં રૂપાંતર કરી દઈએ, એટલે એ પ્લસ બી નો ડેશ મળી ગયો, એને પરિણામ નંબર અહીંયા 1 આપી દીધું. હવે છે જમણી બાજુનું પદ. હવે જમણી બાજુનું પદ કયું છે તમે જો પ્રશ્નમાં, તે છે એ ડેશ પ્લસ બી ડેશ, એટલે અહીંયા આપણે એ ડેશ અને બી ડેશ નો સરવાળો લઈશું. ઓલરેડી આપણે એ ડેશ અને બી ડેશ શોધી કાઢ્યા છે, ફક્ત તેમનો સરવાળો લેવાનો છે. તો એ ડેશ અને બી ડેશ બે શ્રેણીકો મૂકી દીધા, અને પછી એના અનુરૂપ ઘટકોનો સરવાળો લઈ લીધો, એને પરિણામ નંબર 2 આપી દઈએ. હવે તમે જોઈ શકો છો કે પરિણામ 1 અને 2 પરથી આપણે આ નિયમ ચકાસી શકીએ છીએ. તો આની અંદર ધ્યાન રાખવાનું છે કે રકમમાં આપણને આપેલું છે એ ડેશ, સૈનિક એ નથી આપ્યો. તો એ ડેશ નો ડેશ લઈ અને સૈનિક એ શોધવો પડે, ત્યારબાદ આપણે આગળ વધી શકીએ. હવે બીજો ક્વેશ્ચન છે, એમાં પ્લસને બદલે માઇનસ આપેલું છે, તમે જુઓ. ઓકે, પ્લસને બદલે શું છે, માઇનસ છે. તો
આપણે જે પહેલા પ્રશ્નમાં જે રીત જોઈ એ પ્રમાણે બીજા પ્રશ્નની રીત કરી શકીએ છીએ. જો પહેલા શું શોધીશું આપણે a માઇનસ b, અને a માઇનસ b શોધ્યા પછી આપણે એને ચકાસી શકીએ. ઓકે, તો પ્રશ્ન બે તમે સ્વપ્રયત્ને કરી શકો છો. ઓકે, હવે છે આગળ ચોથો દાખલો. એની અંદર ટી ડેશ આપેલા છે અને બી આપેલા છે, તો સિમ્પલ આપણે શોધવાનું છે એ પ્લસ ટુ બી એનો ડેશ લેવાનો છે. અહીંયા પણ આગળના દાખલાની જેમ જ સૈનિક એ નહીં પણ આપણને એ ડેશ આપેલો છે, એટલે પહેલા તો આપણે એ ડેશ નો ડેશ લઈ અને સૈનિક એ શોધીશું. એટલે જે સૈનિક એ ડેશ છે એની પહેલી હાથને પહેલા સ્તંભમાં અને બીજી હાથના ઘટકોને બીજા સ્તંભમાં રૂપાંતર કરી અને પહેલા તો આપણે એ ડેશ નો ડેશ એટલે કે સૈનિક એ શોધી લઈશું. હવે સૈનિક એ શોધ્યા પછી આપણું કામ એકદમ સહેલું થઈ જાય છે. અહીંયા ધ્યાન ખાસ એ વસ્તુનું રાખવાનું છે કે રકમમાં આપણને સૈનિક એ નથી આપ્યો, રકમમાં આપણને એ ડેશ આપ્યો છે, એટલે એના પરિવર્ત સૈનિકનો ફરી પાછો પરિવર્ત સૈનિક લઈ અને સૈનિક એ શોધવો પડશે. હવે બહુ સહેલી વસ્તુ છે જે સૈનિક આપણને શોધવાનું છે, એમાં એ પ્લસ ટુ બી આપણે પહેલા શોધીશું. એ પ્લસ ટુ બી આ આગળના સ્વાધ્યાય જેવો દાખલો થઈ ગયો, એટલે કે સૈનિક એમાં સૈનિક એ પ્લસ સૈનિક બી ને બે વડે ગુણીશું. તો પહેલા તો સૈનિક બી ના જે તમામ ઘટકો છે એને બે વડે ગુણી નાખીએ અને ત્યારબાદ પછી આપણે અનુરૂપ ઘટકોનો સરવાળો લઈએ, એટલે આવી ગયું એ પ્લસ ટુ બી. ઓકે, હવે એ પ્લસ ટુ બી આપણને આ શ્રેણી મળી ગયો. હવે એ પ્લસ ટુ બી શોધ્યા પછી એનો પરિવર્ત લેવાનો છે, એટલે કે હવે એની પહેલી યાદને પહેલા સ્તંભમાં અને બીજી યાદના ઘટકોને બીજા સ્તંભમાં રૂપાંતરિત કરીશું, એટલે આવી ગયું એ પ્લસ ટુ બી નો ડેશ. આ પણ જોવા જઈએ તો એકદમ સહેલો દાખલો છે. હવે આગળ છે પાંચમો દાખલો, એમાં શ્રેણી એ અને બી માટે આ નિયમ ચકાસવાનો છે. યાદ હોય તો પરિવર્ત સૈનિકના જે ગુણધર્મ હોય એમાંનો આ એક ગુણધર્મ છે, એ બી આખાનું ડેશ ઇક્વલ ટુ બી ડેશ ઇન્ટુ એ ડેશ. ઓકે, તો એના માટે પણ આપણે પહેલા ડાબી બાજુનું પદ લઈએ. ડાબી બાજુમાં એ ઇન્ટુ બી નો ડેશ શોધવાનો છે. ઓકે, તો પહેલા આપણે સૈનિક એ પરથી એ ડેશ અને બી ઉપરથી બી ડેશ શોધી કાઢીશું. સહેલું છે, સૈનિક એ પરથી એ ડેશ અને બી પરથી બી ડેશ શોધવાનું. ત્યાર પછી એ અને બી આ બે સૈનિકોનો ગુણાકાર લઈશું. હવે ગુણાકાર પણ આપણને આવડે જ છે. ઓકે, હવે સૈનિક એ હાર સોરી સ્તંભ સૈનિક છે અને સૈનિક બી હાર સૈનિક છે. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે, હું તમને પહેલી હારના ઘટકો કેવી રીતે મળે એ શોધી આપું છું. ઓકે, ચાલો તો આપણે રો વર્સિસ કોલમ પહેલી હારના ઘટકોને પહેલા સ્તંભના ઘટકો સાથે ગુણી સરવાળો લઈશું. અહીં વન ઇન્ટુ માઇનસ વન એટલે માઇનસ વન આવે. એ જ રીતે પહેલી હાર અને બીજો સ્તંભ, ઓકે, બીજા સ્તંભમાં પણ એક જ ઘટક છે એટલે વન ઇન્ટુ ટુ એટલે ટુ આવશે. એ જ રીતે વન ઇન્ટુ વન એટલે વન આવે. તો આ રીતે આપણને ગુણાકાર શ્રેણીની પહેલી હાથના ઘટકો મળી ગયા. આ રીતે બીજી અને ત્રીજી હાથના ઘટકો શોધી શકીએ છીએ. આ રીતના ગુણાકાર પણ આપણે આગળ ભણી ગયા છે. તો હવે આવી ગયો આપણ આપણી પાસે આ એ અને બી નો ગુણાકાર. ત્યારબાદ એ બી નો જે ગુણાકાર આવ્યો એ ગુણાકાર શ્રેણીનો પરિવર્ત શ્રેણીક લેવાનો છે, એટલે કે એમાં આપણે શું કરીશું કે પહેલી યાદના ઘટકોને અનુરૂપ અને પહેલા સ્તંભમાં રૂપાંતર કરીએ, બીજી યાદના ઘટકોને બીજા સ્તંભમાં અને ત્રીજી યાદના ઘટકોને ત્રીજા સ્તંભમાં રૂપાંતરિત કરીએ
અને પછી એને પરિણામ નંબર 1 આપી દીધું છે ઓકે ચલો તો આપણને પરિણામ 1 મળી ગયું હવે હવે જમણી બાજુનું ફળ શોધવાનું ચલો આ જમણી બાજુ શું માંગ્યું છે જુઓ રકમમાં જમણી બાજુનું ફળ છે b' a' તો હવે આપણે ઉદીશું b' a' ચલો તો b' a' સેમ વે આપણે જે ઉપર ગુણાકાર કર્યો એ જ રીતે હવે અહીંયા b' થઈ ગયો સ્તંભ શ્રેણિક અને a' આર શ્રેણિક થઈ ગયો તો ઉપર પ્રમાણેનો ગુણાકાર આપણે આ બે શ્રેણિકોનો કરી શકીએ છીએ અને પછી એને પરિણામ નંબર 2 આપી દઈએ તો આ રીતે પરિણામ 1 અને 2 સમાન મળે છે એટલે કે આ નિયમ આપણે ચકાસી શકીએ છીએ તો આ પણ જોવા જઈએ તો બહુ અઘરો દાખલો તો ના જ કહેવાય સહેલો જ કહેવાય આ દાખલો ઓકે હવે આગળ છે છઠ્ઠો દાખલો એમાં સૈનિકે આપેલું છે સૈનિક એ ના ઘટકો છે પહેલી યાદના ઘટકો છે કોસ આલ્ફા સાઈન આલ્ફા અને બીજી યાદના ઘટકો છે માઇનસ સાઈન આલ્ફા કોસ આલ્ફા તો આપણે ચકાસવાનું છે નિયમ અહીંયા પણ એ ડેશ ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ ફક્ત આ સૈનિક માટે ઓકે એટલે કે એ ડેશ અને એ નો ગુણાકાર એકમ સૈનિક આપણે અહીંયા બતાવવાનો છે તો દેખીતું છે કે સૈનિક એ આપેલો છે એના પરથી પહેલા આપણે એ ડેશ શોધીએ અને ત્યારબાદ એ અને એ ડેશ નો ગુણાકાર લઈશું ચલો એ અને એ ડેશ નો ગુણાકાર લઈએ એના માટે હવે આપણે જે વ્યાખ્યા છે એ પ્રમાણે પહેલી યાદના ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી અને સરવાળો લઈશું ચલો કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા એટલે કોસ સ્ક્વેર આલ્ફા અને સાઈન આલ્ફા ઇન્ટુ સાઈન આલ્ફા કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઈન સ્ક્વેર આલ્ફા એ જ પ્રમાણે પહેલી યાદના ઘટકોને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી અને સરવાળો લઈએ તો આ જ રીતે આપણે આ બે સૈનિકોનો ગુણાકાર કરી શકીએ છીએ હવે સાઈન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1 થાય અને આ જે અહીંયા માઇનસ સાઈન આલ્ફા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઈન આલ્ફા અને પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઈન આલ્ફા કેન્સલ થઈ અને 0 આવી જાય ઓકે તો આ રીતે આપણને જે એ અને એ ડેશ છે એના ગુણાકાર સૈનિકના ઘટકો મળી ગયા 1 0 0 1 એટલે કે તે એકમ સૈનિક થઈ ગયું આ પણ એકદમ સહેલો દાખલો છે આની અંદર પણ આપણે બે સૈનિકોના ગુણાકાર પર ધ્યાન આપવાનું છે ઓકે ચલો હવે છે આગળ સાતમો દાખલો સાતમામાં સાબિત કરવાનું છે કે સૈનિકે આપેલું છે એ સંમિત સૈનિક છે પહેલા પ્રશ્નમાં અને બીજા પ્રશ્નમાં જે સૈનિકે આપેલો છે એ વિસંમિત સૈનિક છે એમ સાબિત કરવું છે બહુ સહેલું છે તમે જોઈ શકો છો કે આપણે સંમિત અને વિસંમિત સૈનિકને ઓળખવાની પદ્ધતિ આપી છે ઓકે તો તમે સૈનિક એના ઘટકોને જોઈને જ એ સંમિત સૈનિક છે એમ નક્કી કરી શકો છો યાદ કરો આપણે આગળ કીધું એ પ્રમાણે જો તો સંમિત સૈનિકમાં જે વિકર્ણ સૈનિક છે એના ઘટકો ગમે તે હોઈ શકે પછી જે આપણે બ્લુ રેડ અને ગ્રીન ઓકે જે કલર બતાવેલા એની પોઝિશન પરના ઘટકો જોઈ લેજો ઓકે માઇનસ 1 આ સમાન છે જો પછી આ 5 5 સમાન છે અને આ 1 1 સમાન છે ઓકે એટલે સૈનિકને આપણે ઘટકોને જોઈને જ નક્કી કરી શકીએ એ સંમિત સૈનિક છે કે નહીં પણ અહીંયા ચકાસવાનું છે એટલે આપણે નિયમ અનુસાર આગળ વધીશું સંમિત સૈનિકની વ્યાખ્યા પ્રમાણે કે એ ડેશ ઇક્વલ ટુ એ થવા જોઈએ એ સંમિત સૈનિક છે ઓકે તો સિમ્પલ વસ્તુ સૈનિકે આપેલો છે એના ઉપરથી આપણે એ ડેશ શોધી કાઢ્યું હવે તમે જોઈ શકો છો કે સૈનિક એ ડેશ અને એ બંને સમાન સૈનિક છે એટલે એ ઇક્વલ ટુ એ ડેશ કહેવાય માટે સૈનિકે સંમિત સૈનિક છે બહુ ઇઝી વસ્તુ છે અને સંમિત સૈનિકની વ્યાખ્યા આવડતી હોય તો આ દાખલો તમને ઇઝી લાગે હવે છે આગળ બીજો પ્રશ્ન એની અંદર વિસંમિત સૈનિક સાબિત કરવાનું છે આપેલ સૈનિક તો એની પણ આપણે પદ્ધતિ જોઈ લઈએ એને ઓળખવાની એમાં વિસંમિત સૈનિકમાં વિકર્ણ ઘટક શૂન્ય હોય અને આ જે ઘટકો છે સેમ કલર વાળી પોઝિશન પર એ એકબીજાના
विरोधी होवा जोईए। ओके तो आ रीते खाली શ્રેણીકના ઘટકોને નું નિરીક્ષણ કરીને આપણે વિચારી શકીએ છીએ કે એ વિષમી શ્રેણીક છે। પણ અહીંયા આપણે વ્યાખ્યાના આધારે આગળ જઈશું તો વિષમી શ્રેણીકની વ્યાખ્યા શું છે કે એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ થવું જોઈએ। ઓકે એટલે આપણે અહીંયા પહેલા તો શ્રેણીક એ આપેલો છે એના ઉપરથી એ ડેશ શોધી નાખ્યો એટલે શ્રેણીક એનો પરિવાર શ્રેણીક લીધો અને ત્યારબાદ પછી એ બધાના નિશાની બદલી નાખી એટલે આગળ માઇનસ લખ્યું છે। ઓકે તો આ થઈ ગયો શ્રેણીક એ પોતે, ધેટ મીન્સ અહીંયા સાબિત થઈ ગયું કે એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ, એટલે શ્રેણીક એ વિષમી શ્રેણીક છે। ઓકે તો હવે જે સ્વાધ્યાય 3.3ના જે બાકીના દાખલા છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું।